सब गुड मॉर्निंग। सम नंबर टू, मटेरियल एक्स बी सी इज यूज इन अ एक्सपेरिमेंट। इट्स टॉप वाज 500 यूनिट एट द रेट 5 रुपीज। અને પાછળ આપણે કે રિપેર સ્ટોક રજિસ્ટર્ડ બાય યુઝિંગ લિફો મેથડ। ચલો સ્ટોક રજિસ્ટર by LIFO method। હાલો 10 ઓર્ડર ના સ્ટોક રજિસ્ટર ડ્રો કરો। બરોબર છે, મેં હવે આ રફ ડ્રો કરી લીધું, હવે જે રાખીશું। ચલો તમે વ્યવસ્થિત 10 કોલમ વાળો સ્ટોક રજિસ્ટર પહેલા ડ્રો કરી લો, પછી આપણે એન્ટ્રી સ્ટાર્ટ કરીએ।
ચલો હવે સૌથી પહેલા આપ્યું છે 1/4 16 ને સ્ટોક છે 500 યુનિટ નો એક 5 રૂપિસ એટલે કે 2500 હવે 6 એપ્રિલ એ પરચેસ છે 100 યુનિટ એ 5.50 અમાઉન્ટ 550 પછી 7 તારીખે 500 ઇસ્યુ હવે લિફો મેથડ છે એટલે 100 ઇસ્યુ 200 આવા છે અને બાકીના 400 આવા છે તો 100 યુનિટ એટ 5.5 400 યુનિટ એટ ₹5 હવે 100 ઇસ્યુ થઈ ગયા આમાંથી 400 ઇસ્યુ થયા એટલે 100 યુનિટ સ્ટોક માર્યા ચલો પછી છે 8 એપ્રિલે પરચેસ 8 એપ્રિલ હવે સ્ટોકમાં 2 ક્વોન્ટિટી બતાવશો હવે 9th છે ઇસ્યુ હવે 10 એપ્રિલ ₹400 યુનિટ 6.5 2600 હવે 3 વસ્તુ સ્ટોકમાં બતાવવી પડશે 100 યુનિટ એટ 5 રૂપિસ 200 એટ 6 અને 400 એટ 6.5 ચાલો બતાવી દઈએ તો
હવે અગિયાર તારીખે ઇસ્યુ છે, બરોબર? ઇસ્યુ કેટલો છે? 500 યુનિટ નો, તો 400 યુનિટ. 7-6 લેખો લેખો મેટર છે. હવે 100 યુનિટ આપશો આપણે 200 માં, તો આપણા પાસે સ્ટોક રહેશે 100 યુનિટ એટ 5 અને 100 યુનિટ એટ 6. હવે 12 એપ્રિલે 1000 યુનિટ આર પરચેસ એટ રૂપીસ 7. એટલે હવે સ્ટોકમાં થશે 3. આ 100 યુનિટ એટ 5, 100 યુનિટ એટ 6 અને 1000 યુનિટ એટ 7. ચાલો તેના બાદ એપ્રિલ સુધીના ટ્રાન્ઝેક્શન લખી લો. હવે ફેલ પછી છે 13 ના ઇસ્યુ. બરોબર, 13 નો ઇસ્યુ છે 500 યુનિટ. લિપો મેટર છે, તો 7 લેખે
चलो 28 अप्रैल नो स्ट्रोक आयो अबे 30/4 इश्यू आयो छे लास्ट इश्यू इश्यू आयो छे 2000 ने रिपो मेथड से फर्स्ट इन फर्स्ट आउट
એટલે પહેલા 1000 આમાંથી આપશું, પછી 1000 આમાંથી આપશું, આમાંથી 1000 આપીએ એટલે સ્ટોક શું રહેશે? તો કામાની 2000 યુનિટ સ્ટોકમાં રહેશે. દે ઇક્વેશન જવાબ યાદ રાખજો. જાન્યુઆરી 30 ચલો ઇશ્યુ 2000 યુનિટ, આ 1000 યુનિટ 1 રૂપીસ, અને આ 1000 યુનિટ એટ 1.10. ચલો 3000 માઇનસ 1000 એટલે કે 2000. ચલો હવે જાન્યુઆરી 30 પછી છે ફેબ્રુઆરી 25. હવે ફેબ્રુઆરી 27 ઇશ્યુ છે 3400, તો 2000 યુનિટ ફીકો મેથડ 3400 યુનિટ. એટલે પહેલા આપણે આમાંથી 2000 ઇશ્યુ કરશું, પછી આમાંથી 1400, તો આ 2000 યુનિટ એટ 1.10. ચલો હેડિંગ આપી દો, સ્ટોક રજિસ્ટર બાય લિફો. હવે 10 કોલમ ના સ્ટેટમેન્ટ જો આપ્યો, એમાં
કારણ કે પહેલો સ્ટોક ને પહેલી રિસીપ્ટ તો સેમ જ રહે, જે ઇસ્યુ આવશે ત્યાંથી ચેન્જ થશે. હાલો લિફો મેથડ નું સ્ટોક સ્ટેટમેન્ટ ડ્રો કરી અને પેલી બે એન્ટ્રી આપી દો. પેલી જાન્યુઆરી નો સ્ટોક આપી દો અને 15 જાન્યુઆરી ની રિસીટ આપી દો.